નમસ્કાર, હું આદર્શ છું. આદર્શ સ્કૂલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. જુનિયર કેજી ધોરણ, જુનિયર કેજી, વિષય ગુજરાતી. બાળ મિત્રો, આજે આપણે ગુજરાતી વિષયમાં ટેલેમ નંબર 6માં સરસ મજાની શૈક્ષણિક પ્રવૃત્તિ કરીશું. એટલે કે તમને બધાને ખબર પડી જ ગઈ છે ટીએલએમ એટલે શું, તો કે ટીચરે તમારા માટે ઘરે રહીને કરવાની પ્રવૃત્તિ. તો ચાલો હવે જોઈએ. નીચે સરસ મજાના ફેનરોડ ઉપર માછલીનું ચિત્ર આપ્યું છે, એ આપણી ટીએલએમ નંબર 6ની શીટ છે. તેમાં સરસ મજાના બે લંબચોરસ આપ્યા છે બેટા, અને સામે તેની બાજુમાં ત્રણ સ્ટ્રીપ્સ એટલે કે પટ્ટી આપેલી છે. એક મૂળાક્ષરની પટ્ટી છે અને બાકીના બે સરસ મજાના ચિત્રની પટ્ટી છે. તો આજના વિડીયોમાં આપણે શું કરવાનું છે, તો કે ગુજરાતી વિષયમાં કમળના ક થી ઠળિયાના ઠ સુધી મૂળાક્ષર આપ્યા છે એ સીધા ક્રમમાં નથી. તમે જોઈ શકો છો એ આડાવડા ક્રમમાં છે, અને તેની સામે તેના જ લગતા એટલે કે તેને અનુરૂપ સરસ મજાના ચિત્રો આપ્યા છે. એ ચિત્રની બે પટ્ટી એટલે કે બે સ્ટ્રીપ્સ આપી છે. તો આપણે આજની પ્રવૃત્તિ આપણે શરૂ કરીશું. આ બધું બેટા તમને ટીચરે સરસ મજાનું કટિંગ કરીને જ આપ્યું છે. તમારે આ મુજબ ઘરે ગોઠવવાનું છે. સૌથી પહેલા માછલીની સીટ એટલે કે માછલીનું ચિત્ર સાથે લઈ લેવાનું છે, એટલે કે હાથમાં આ રીતે લેવાનું છે. તમે તેમાં જોઈ શકો છો બે લંબચોરસ આપ્યા છે. ટીચરે તમને સ્કૂલેથી સરસ મજાના કટર દ્વારા ઉપર અને નીચે બે કટિંગ કરીને આપેલા છે કે જેમાંથી સરસ મજાની આ સ્ટ્રીપ્સ પસાર થઈ શકે ઉપર નીચે. તો સૌથી પહેલા આપણે શું કરીશું, સૌથી પહેલા આપણે મૂળાક્ષરનું ઓળખમુખી કરી લેશું બેટા. મૂળાક્ષર અહીં આડાવડા ક્રમમાં છે, સીધા ક્રમમાં નથી. તો આને આપણે શું કહેશું, ચ, પછી ક, ત્યાર પછી ઠ, જ, ટ, ઝ, ગ. આને શું કહેશું આપણે, છ. આને શું કહેશું, ખ. અને છેલ્લે ઘ. ત્યાર પછી સરસ મજાના કથી ઠો મૂળાક્ષરને અનુરૂપ જ ચિત્ર આપ્યા છે બેટા. તો સૌથી પહેલા આપણે આ ચિત્રના પટ્ટીની ઓળખ કરી લેશું. સૌથી પહેલું ચિત્ર શેનું છે, તમે બધા ઓળખી જાઓ ને બેટા, એવા જ ચિત્ર લીધા છે. અને આપણે શું કહેશું, ઘર. ત્યાર પછી ઠળિયાનું ચિત્ર છે. હવે પછી સરસ મજાની ચકલીનું ચિત્ર આવ્યું. ત્યારબાદ કમળનું ચિત્ર છે બેટા, સરસ મજાના ગણપતિ દાદા આવ્યા. ત્યાર પછી છત્રી. ત્યારબાદ સરસ મજાના ખટારાનું ચિત્ર આવ્યું, સરસ મજાના ઝબલાનું ચિત્ર છે. ત્યારબાદ જલેબીનું ચિત્ર આવ્યું, અને છેલ્લે સરસ મજાના ટમેટાનું ચિત્ર આવ્યું. હવે આપણે આ સ્ટ્રીપ્સ એટલે કે આ પટ્ટીના ચિત્રોની ઓળખ કરી લઈએ બેટા. સૌથી પહેલું ચિત્ર શેનું છે, ઝીબ્રાનું બેટા. ત્યારબાદ ઘડિયાળનું ચિત્ર છે. ત્યારબાદ ચમચી. પછી છત, એટલે કે આપણા ઘરે જે છત હોય ને બેટા, છતમાં શું હોય, તો કે પંખો હોય, એટલે એને છત કહેશું. તો આ છતનું ચિત્ર છે. ત્યારબાદ ટપાલીનું ચિત્ર છે બેટા. ત્યારબાદ ખાંડણીનું ચિત્ર છે. ત્યારબાદ જગનું ચિત્ર આવ્યું. ત્યારબાદ સરસ મજાની ગદાનું ચિત્ર છે. હાંસીનું ચિત્ર આવ્યું, સરસ મજાને કલમ એટલે કે પેનનું ચિત્ર, અને સૌથી છેલ્લે ઠીંગુજીનું ચિત્ર આવ્યું છે. ચિત્રો પણ બેટા આપણે અહીં સીધા ક્રમમાં નથી લીધા, ચિત્રો પણ કમળના ક થી ઠળિયાના ઠ સુધી એટલે કે ક મૂળાક્ષરથી ઠ મૂળાક્ષર સુધીના જ ચિત્ર છે. પરંતુ બબે ચિત્રો આપ્યા છે બેટા એક જ મૂળાક્ષરના. જેમ મૂળાક્ષર આડાવડા ક્રમમાં છે, તે મુજબ જ તેના ચિત્રો પણ અહીં આડાવડા ક્રમમાં છે. તો હવે આપણે શું કરવાનું સૌથી પહેલા, તો કે સૌથી પહેલા માછલીનું ચિત્ર હાથમાં લઈ લેવાની, એટલે કે ટેલેમ નંબર 6ની સીટ આ રીતે હાથમાં લેશું. ત્યારબાદ મૂળાક્ષર વાળી સ્ટ્રીપ્સ એટલે કે પટ્ટી લેવાની બેટા. સૌથી પહેલા આ રીતે નીચેથી આપણે પસાર કરવાની, આ રીતે કરશો એટલે નીકળી જશે. ત્યારબાદ ઉપરના ભાગેથી નીચે પસાર કરી દેવાની. તમે જોઈ શકો છો બેટા સરળતાથી વહી જ જશે, એ જ રીતનું તમને કટિંગ કરીને આપ્યું છે. તો તમે જોઈ શકો છો બેટા આ રીતે ઉપર નીચે કરવાનું. ઉપર નીકળી જાય બધા મૂળાક્ષર, જોઈ લ્યો
ફરીથી નીચે લઈ લેવાના સરસ મજાના લંબચોરસ ખાનામાં જો કેવા સરસ મૂળાક્ષર જોઈ શકો છો ને બેટા તમે ઓળખી જાઓ એ રીતનું જ ખાનું રાખ્યું છે આપણે લંબચોરસનું શું કરવાનું છે ઉપર નીચે કરવાની છે સ્ટ્રીપ્સ આ રીતે બરોબર હવે આપણે શું કરવાનું તો કે બે ચિત્રની સ્ટ્રીપ્સ છે એમાંથી તમને જે ગમે ને બેટા એ ચિત્રની સ્ટ્રીપ્સ લેવાની હું અહીં પહેલા આ ચિત્રની સ્ટ્રીપ્સ લઈશ એને બીજું જો લંબચોરસ છે ને બેટા એમાંથી પસાર કરવાની છે તો કઈ રીતે તો કે આ જ રીતે નીચેથી ઉપર આવવા દેવાની પછી ફરીથી ઉપરથી નીચે જો સરસ મજાનું જતું રહ્યું ને બેટા કેવી સરસ સ્ટ્રીપ્સ જતી રહે છે એને પણ આપણે આ રીતે કરીશું એક હાથે પકડીશું અને બીજા હાથે ઉપર નીચે કરવાની આ રીતે બરોબર આ સાઈડ મૂળાક્ષરની સ્ટ્રીપ છે આ સાઈડ ચિત્રની સ્ટ્રીપ છે તો હવે આપણે શું કરીશું પહેલા મૂળાક્ષરની ઓળખ કરીશું હું ઉપર નીચે કરું છું ને બેટા તો અહીંયા કયો મૂળાક્ષર આવ્યો ઠ તો હવે સામેની સાઈડ શું ગોતવાનું આપણે સ્ટ્રીપ્સમાંથી ઉપર નીચે કરીને ઠળિયાનું ચિત્ર એને અનુરૂપ જ તો કે આ રહ્યું ભાઈ તમે આ રીતે ખેંચશો એટલે સ્ટ્રીપ્સ નીચે ઉતરશે ને એ મુજબ ચિત્ર ગોઠવાઈ જશે લંબચોરસમાં તો જુઓ છો ને બેટા આ સાઈડ ઠ મૂળાક્ષર છે તેની સામે ઠળિયાનું ચિત્ર છે હવે આપણે ફરીથી ઉપર નીચે મૂળાક્ષરની સ્ટ્રીપ્સ કરીશું હવે કયો મૂળાક્ષર આવ્યો ગ તો હવે પાછું શું કરવાનું ઉપર જવાનું એટલે કે અહીંથી સ્ટ્રીપ્સને ખેંચવાની છે બેટા આ રીતે શું કરવાનું જોવાનું કે ગણપતિનું ચિત્ર આવે છે ક્યાંય ન આવે તો ફરીથી પાછું ખેંચવાનું કારણ કે ચિત્ર તો છે જ તેના અનુરૂપ તો ક્યાં આવ્યું ભાઈ ગણપતિનું ચિત્ર ગ ની સામે ગણપતિનું ચિત્ર આવી ગયું એ જ રીતે ઉપર નીચે કરવાની છે સ્ટ્રીપ્સને હવે આપણે સરસ મજાના સ્ટ્રીપ્સને ખેંચીએ છીએ ઉપર નીચે કયો મૂળાક્ષર આવ્યો ભાઈ સરસ મજાનો ક આવ્યો છે તો હવે તેની સામે આપણે કયું ચિત્ર લેશું તો પેલા ઉપર કરી લેવાનું ચિત્ર ન મળે તો પાછી નીચે કરવાની સ્ટ્રીપ્સને આ રીતે કરશો એટલે ચિત્ર આવશે જો ભાઈ આવી ગયો શેનું ચિત્ર આવ્યું કમળનું આ સાઈડ ક મૂળાક્ષર તેની સામે કમળનું ચિત્ર બરોબર બેટા હવે આપણે આ સ્ટ્રીપ્સ કાઢી લેશું તમારે ઘરે બધા જ મૂળાક્ષરના ચિત્રોનો એક એક વખત વારા ફરતી વારા ફેરવીને સ્ટ્રીપ્સ વારો લઈ લેવાનો છે બેટા અત્યારે ઉદાહરણ માટે અમે તમને બે કે ત્રણ મૂળાક્ષરની ઓળખ આપી અને સાથે સાથે ચિત્રની પણ ઓળખ આપી હવે આપણે આ સ્ટ્રીપ્સને કાઢી લેશું તેની જગ્યાએ હવે બીજી સ્ટ્રીપ્સ લેશું એક વખત બધા ચિત્રોનો ઉપયોગ થઈ જાય બેટા ત્યારબાદ બીજી સ્ટ્રીપ્સ લેવાની એને પણ એમ જ કરવાનું કઈ રીતે રાખવાની નીચેથી ઉપર રાખવાનું ત્રિકોણવાળો ભાગ એટલે કે અણીવાળો ભાગ ઉપર લઈને ઉપરના લંબચોરસમાંથી નીચેથી આ રીતે પસાર કરી દેવાનું જો કેવું સરસ પસાર થાય છે ને હા તો હવે આપણે ફરીથી જોશું સૌથી પહેલાં આ શેનું મૂળાક્ષર આવ્યો છે ટ તો આપણે સામે શેનું ચિત્ર જોવાનું ટ ઉપર કયું ચિત્ર આવે સ્ટ્રીપ્સને શું કરવાની ઉપર નીચે કરવાની બેટા તો ટની સામે ટપાલીનું ચિત્ર આવ્યું આ સાઈડ ટ મૂળાક્ષર આવ્યો તેની સામે ટપાલીનું ચિત્ર આવ્યું બેટા ચાલો ત્યાર પછી આપણે સ્ટ્રીપ્સને ઉપર કરીએ છીએ નીચેથી થોડુંક ધક્કો મારવાનો બેટા એટલે સ્ટ્રીપ્સ ઉપર ચડશે કયો મૂળાક્ષર આવ્યો ભાઈ છત્રીનો છ એટલે કે છ આવ્યો છે મૂળાક્ષર તો આપણે આ સાઈડ જોવાનું કે છ ને અનુરૂપ કયું ચિત્ર આવશે છો નીચે સુધી કરી લો ચિત્ર ન મળે તો ફરીથી સ્ટ્રીપ્સને ઉપર નીચે કરવાની બેટા એટલે ચિત્ર તેને અનુરૂપ મળી જ જશે પણ તમારે શોધવાનું છે ઓ ભાઈ સ્ટ્રીપ્સમાંથી એટલે કે પટ્ટીમાંથી જો ભાઈ આવી ગયું છતનું ચિત્ર આવ્યું છ ની સામે છતનું ચિત્ર આવ્યું બરોબર હવે હું પાછી મૂળાક્ષરની સ્ટ્રીપ્સને ઉપર નીચે કરું છું બેટા જો ભાઈ કયો મૂળાક્ષર આવ્યો ચ આપણે શું કરવાનું બાજુમાં ચિત્રની સ્ટ્રીપ્સને ઉપર નીચે કરવાની ચને અનુરૂપ ચિત્ર શોધવાનું છે કયું ચિત્ર આવે છે આવી ગયું ભાઈ ચની સામે ચમચીનું ચિત્ર જોયું ને બેટા તો તમારે બેટા આ જ રીતે ઘરે સરસ મજાની પ્રવૃત્તિ કરવાની છે
આપણે આજનો વિડિયો ગુજરાતી વિષયનો ટેલમ નંબર 6 નો હતો. કઈ પ્રવૃત્તિ કરી બેટા આમાં? તો કે સરસ મજાના માછલીના શેકમાં બે લંબચોરસ આપ્યા હતા, એમાં સરસ મજાના કટર દ્વારા કટિંગ કરીને જ ટીચરે આપ્યું હતું. તેમાંથી એક ખાનામાંથી સરસ મજાના મૂળાક્ષરની સ્ટ્રીપ પસાર કરી, બીજા ખાનામાંથી સરસ મજાના તેને અનુરૂપ ચિત્રની સ્ટ્રીપ્સ પસાર કરી, એટલે કે મૂળાક્ષરની પણ ઓળખ મૌખિક કર્યું, સાથે સાથે ચિત્રનું પણ ઓળખ મૌખિક કર્યું. ચિત્ર એક કરતા વધુ હતા, એટલે કે એક જ મૂળાક્ષરના બબ્બે ચિત્રની ઓળખ કરી બેટા. આ રીતે ઘરે તમારે પ્રવૃત્તિ કરવાની છે.